પ્રણામ માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ છ ની અંદર દશાંશ સંખ્યાના ગુણાકાર શીખ્યા હવે સ્વાધ્યાય બે પોઈન્ટ સાતમાં દશાંશ સંખ્યાના ભાગાકાર શીખવાના છે તો ભાગાકાર શીખવા માટે આપણે અગાઉ જે જે પદ્ધતિઓ શીખ્યા છીએ એ બધી જ પદ્ધતિઓ અહીં યાદ કરવાની છે તો દાખલા નંબર એક પહેલો જીરો પોઈન્ટ ચાર ભાગ્યા બે હવે અહીં દશાંશનો ભાગાકાર કરવા માટે આપણે અગાઉ શીખી ગયા કે દશાંશ સંખ્યા એટલે કે જીરો પોઈન્ટ ચાર એમાં દશાંશ ચિહ્ન આપેલ છે જે દશાંશ ચિહ્ન આપણે થોડા સમય માટે દૂર કરવાનું છે એટલે કે દશાંશ ચિહ્ન આપણે દૂર કરીશું તો ઝીરો પોઈન્ટ ચારના બદલે ચાર થશે હવે આપણે અહીંથી દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું તો દસણ ચિહ્ન કાઢીએ તો એની શું અસર થશે દાખલામાં તો દશાંશ ચિહ્ન આપણે કાઢી દઈએ તો એના બદલે દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો હોય તેટલા સૂન વાળી સંખ્યા નીચે લખાશે છેદમાં તો 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 અહીં ચિહ્ન ચિહ્ન પછી કેટલા અંકો છે છે એક જ અંક એટલે કે પોઈન્ટ પછી પહેલો અંક આવે દશાંશ જેની સ્થાન કિંમત પ્રમાણે થશે દસ એટલે કે દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે તો એક સૂન વાળી સંખ્યા એટલે કે દસ છેદમાં લખાશે હવે અહીં આપેલા છે બે તો બે પૂર્ણાંક સંખ્યા છે આપણે અગાઉ કીધું હતું અપૂર્ણાંકમાં કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો તેના છેદમાં આપણે કેટલા ગણવા જોઈએ એક હવે ભાગાકાર છે તો અપૂર્ણાંકના ભાગાકાર યાદ કરો અપૂર્ણાંકના ભાગાકારમાં શું કરતા હતા આપણે અપૂર્ણાંકના ભાગાકારમાં આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરતા હતા એટલે કે ભાગાકારનું ગુણાકાર કરતા હતા અને ભાગાકાર પછીની જે સંખ્યા હતી તેને વ્યસ્ત કરતા હતા એટલે કે અંશની સંખ્યા છેદમાં આવશે અને છેદમાં જે એક છે એને આપણે અંશમાં લખવાનો તો આ રીતે આપણે ભાગાકારનું ગુણાકાર કરીને ભાગાકાર પછીની સંખ્યાને વ્યસ્ત કરીશું અપૂર્ણાંક હોય કે દશાંશ અપૂર્ણાંક હોય કે અન્ય કોઈ પણ પ્રક્રિયા હોય તો ગણિતમાં જ્યારે પણ તમે ભાગાકારની ક્રિયાનું ગુણાકાર કરો ત્યારે તેના તરત પછીની સંખ્યા હંમેશા વ્યસ્ત થાય હવે આપણે જોઈએ અહીં તો તો કે અહીંયા છેદ છેદ ઉડે છે આપણે ઉડાડી દઈશું હવે અપૂર્ણાંકની જેમ અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો બે એકા બે જયારે છેદમાં અહીંયા અહિયાં જ છે તો નીચે લખીશું દસ એટલે બે દશાંશ હવે આને આપણે સાદા અપૂર્ણાંકમાં સોરી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો બે ની છેદમાં દસ એટલે અંશમાં વધ્યા છે બે છેદમાં કેટલા છે દસ દસ એટલે કે દશાંશ એક શૂન્ય વાળી સંખ્યા છે એક શૂન્યનો મતલબ શું કે જમણી બાજુથી એક અંકની આગળ પોઈન્ટ મૂકવાનું તો જમણી બાજુથી આપણે ગણીએ તો એક અંક અને તેની આગળ પોઈન્ટ એક જ અંક આપણને બગડો એકલો આપરેલો છે જેથી એની આગળ આપણે પોઈન્ટ મૂકીશું એની આગળ કંઈ ના આવે ત્યાં શૂન્ય એટલે જીરો પોઈન્ટ બે જે આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ પાંત્રીસ તો અહીંથી દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે થશે પાંત્રીસ દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું એટલે છેદમાં કેટલા મૂકાશે તો પોઈન્ટ પછી જુઓ કેટલા અંકો આપેલા છે પોઈન્ટની પછી ડાબી બાજુ સોરી જમણી બાજુએ તો પોઈન્ટ પછી જમણી બાજુએ ત્રણ અને પાંચ એવા બે અંકો આપેલા છે દશાંશ અને શતાંશ તો સતાંશ એટલે છેદમાં આવશે સો બે અંકો એટલે બે શૂન્યવાળી સંખ્યા સો મૂકશે અહીંયા આપણે પાંચ સંખ્યા છે જેના છેદમાં કેટલા ગણીશું એક જ ગણીશું હવે ભાગાકારનું આપણે ગુણાકારમાં રૂપાંતર કરીશું અને પાંચને વ્યસ્ત કરીશું એટલે પાંચ આવશે છેદમાં અને અંશમાં આવશે એક પાંચ સીતા પાંત્રીસ છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાડીશું જેમ ગુણાકારમાં અપૂર્ણાંકના ગુણાકારમાં આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું અંશમાં સાત આપણે લખી દીધા હવે છેદમાં જુઓ કેટલી કઈ કઈ સંખ્યા છે તો કે સો સો માં શૂન્ય કેટલા છે બે દશાંશ અને સતાંશ તો બે અંકો ની આગળ પોઈન્ટ મૂકવાનું બે અંકોમાં એક અંક છે સાત બીજો અંક આવતો નથી તો બીજો અંક આપણે શૂન્ય મૂકીશું હવે બે અંકો થઈ ગયા આપણી જોડે તો એની આગળ આપણે પોઈન્ટ મૂકીને તેની આગળ શૂન્ય એટલે કે જીરો પોઈન્ટ ઝીરો સાત છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા શૂન્ય જમણી બાજુથી ડાબી બાજુ ગણીને તેટલા અંકો જમણી બાજુથી ડાબી બાજુ ગણીને આપણે પોઈન્ટ મૂકીશું બે પોઈન્ટ અડતાલીસ ભાગ્યા ચાર પોઈન્ટ આપણે કાઢી દઈએ વચ્ચેથી એટલે કે બસો અડતાલીસ અને છેદમાં કેટલા આવશે સો બસ્સો અડતાલીસ છેદમાં સો ભાગાકારનું ગુણાકાર કરીશું અને ચારનો વ્યસ્ત હવે જો અહીંયા આગળ આપણે સમજાવી દીધું એટલે અહીંયાથી દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવવો જ જોઈએ કે ચાર આપેલા છે એટલે ચારની છેદમાં કેટલા ગણાશે એક ગણાશે જેનો આપણે વ્યસ્ત કરીશું એટલે ચાર છેદમાં આવશે અને એક અંશમાં જશે હવે આપણે અહીંથી બસો અડતાલીસ ભાગ્યા ચાર કરીશું તો બસ્સો અડતાલીસ ભાગ્યા ચાર હવે ડાયરેક આ રીતે ભાગાકાર કે છેદ ઉડાડતા ના આવડે તો વિદ્યાર્થીઓએ પાછળ રફ કામમાં જઈને આ રીતે બસો અડતાલીસ ભાગ્યા ચાર કરવાના ચાર છક ચોવીસ શૂન્ય શૂન્ય ઉપરથી બાદ બાકી કરતાં શૂન્ય જવાબ મળ્યો ઉપરથી ઉતારીશું આઠ ચાર દુ આઠ અને આઠમાંથી આઠ બાદ કરી એટલે જવાબ આવશે શૂન્ય કેટલો જવાબ મળે છે આપણને અહીંયા બાસઠ તો આ બંને સંખ્યા ચેંકીને આપણે અહીંયા લખીશું બાસઠ બાસઠનો એક સાથે ગુણાકાર બાસઠ એકા બાસઠ અને છેદમાં આવશે સો આને આપણે દશાંશમાં ફેરવીએ તો બાસઠ હવે છેદમાં કેટલા છે સો તો સો એટલે બે શૂન્ય આપેલા છે તો બે શૂન્ય એટલે કે સતાંશ તો દશાંશ અને સતાંશ બે અંકોની આગળ પોઈન્ટ મૂકીને આગળ કંઈ ન આવે ત્યાં શૂન્ય પાસઠ પોઈન્ટ ચાર ભાગ્યા છ તો અહીંથી દસાંશીના આપણે કાઢી દઈએ તો છસો ચોપન છેદમાં પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે ચાર એક જ તો છેદમાં મૂકવાના દસ ભાગાકારનો ગુણાકાર કરીએ અને છનો વ્યસ્ત થશે એક સષ્ટમાંશ હવે આપણે છેદ ઉડાડીએ તો છ એકા છ છ એકા છ છમાંથી છ ઝીરો ચોપન સાથે લેવા પડશે એટલે આપણે એક શૂન મૂકીશું અને છ નવ્વા ચોપન એટલે આપણો જવાબ વધશે એકસો નવ છેદમાં દસ એકસો નવ છેદમાં કેટલા છે વિદ્યાર્થીઓ દસ દસ એટલે કે દશાંશ એક સૂન આવે છે તો આપણે જમણી બાજુથી એક અંક ગણીને એની આગળ પોઈન્ટ મૂકવાનો તો જમણી બાજુથી એક અંક ગણીને અહીંયા નવની આગળ પોઈન્ટ આવશે દસ પોઈન્ટ નવ પાંચમો દાખલો છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર તો પોઈન્ટ આપણે અહીંથી કાઢી દઈશું એટલે છ હજાર પાંચસો બાર છેદમાં કેટલા આવશે પોઈન્ટ પછી જુઓ એક જ આંક આપેલો છે બગડો એકલો તો છેદમાં આવશે દસ ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ ચારની છેદમાં એક ગણાશે જેને આપણે વ્યસ્ત કરીએ એટલે એક ચતુર્થાંશ હવે છ હજાર પાંચસો બાર ભાગ્યા ચાર તો આ છ હજાર પાંચસો બાર ભાગ્યા ચાર બંનેનો ભાગાકાર રફ કામમાં કરવો અને પછી જે આવે તે જવાબ અહીંયા લખો ચાર એકા ચાર ચાર છક ચોવીસ ચાર દુ આઠ ચાર બત્રીસ જવાબ મળશે એક હજાર છસો છેદમાં દસ હવે આપણે આને દશાંશમાં ફેરવીએ તો પોઈન્ટ ક્યાં મૂકવાનું રહેશે તો પોઈન્ટ આપણે આઠની આગળ મૂકવાનું કેમ આઠની આગળ કારણ કે છેદમાં દસ આપેલા છે દસ એટલે એક જ અંક કાપવાનો દશાંશ કહેવાય દશાંશમાં હંમેશા પોઈન્ટ પછી એક જ અંક રહેવો જોઈએ ચૌદ પોઈન્ટ ઓગણપચાસ ભાગ્યા સાત તો પોઈન્ટ આપણે કાઢી નાખીશું એટલે ચૌદસો ને ઓગણપચાસ ચૌદસો ઓગણપચાસ છેદમાં કેટલા મૂકવાના તો છેદમાં આપણે જોઈએ પોઈન્ટ પછી બે અંકો આપેલા છે પછી આપણે જમણી બાજુના બાજુના ગણવાના ડાબી કહેવાય આ જે સંખ્યા છે એને પૂર્ણાંક પૂર્ણાંકમાં જેટલા અંકો હોય એટલા શૂન્ય નહીં મૂકવાના પણ જમણી બાજુમાં જેટલા દશાંશ અંકો હોય તેટલા શૂન્ય નીચે મૂકીશું એટલે કે સો ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું અને સાતનો વ્યસ્ત થશે એક સપ્તમાંશ અગાઉની જેમ જેમ આપણે બધા પૂર્ણાંકોનો વ્યસ્ત કર્યો તે જ રીતે દરેક પૂર્ણાંકનો વ્યસ્ત થશે હવે આપણે ભાગ્યા ભાગ્યા તો દરેક અંદર હંમેશા પાછળ રફકામ કરવું આગળ કોઈએ રફકામ કરવું નહીં તો સાતનો નો ઘડિયો ચૌદ સુધી બોલીએ સાત દો ચૌદ ચૌદમાંથી માંથી ચૌદ બાદ કરીએ એટલે ઝીરો ઉપરથી ચાર લાવ્યા નીચે તો જો અહીંયા ચાર એ સાત કરતા નાની સંખ્યા છે જેથી ભાગ ચાલશે નહીં એટલે આપણે નવ પણ નીચે લાવવા પડશે હવે બે સંખ્યા સાથે નીચે આવી એટલે ઉપર મૂકાશે એક શૂન્ય સાતનો ઘડીયો ઓગણપચાસ સુધી બોલીએ તો સિત્યુ સિત્યુ ઓગણપચાસ ઓગણપચાસ માંથી ઓગણપચાસ બાદ થાય એટલે જવાબ આવશે શૂન્ય આપણો ભાગફળ એટલે કે જવાબ મળશે બસો સાત બસો સાત છેદ સો બસો સાત ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો અહીં પોઈન્ટ ક્યાં મૂકવું પડશે વચ્ચે બે પોઈન્ટ જીરો સાત કેમ અહીંયા મૂક્યું કારણ કે છેદમાં બે સોના પેલા છે એટલે કે સતાંશ છે તો બે અંકોની આગળ પોઈન્ટ મૂકવાનું ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર તો દશાંશ ચિહ્ન આપણે દૂર કરીશું એટલે ત્રણસો છન્નું દસંશ ચિહ્ન દૂર કરતા છેદમાં કેટલા આવશે દશાંશિહ પછી તો દશાંત સિંહની પાછળ કેટલા અંકો છે નવ અને છ બે અંકો છે તો બે અંકો એટલે છેદમાં આવશે સો અહીંથી જુઓ દશાંશ અને સતાંશ તો દશાંશ સતાંશ સતાંશની સ્થાન કિંમત શું હતી એકની છેદમાં સો તો નીચે મૂકવાના સો ભાગાકારનો ગુણાકાર કરીશું અને ચારનો વ્યસ્ત એક ચતુર્થાંશ ત્રણસો છન્નું ચાર વડે આપણે છેદ ઉડાડીશું તો ચારનો ઘડિયો ઓગણ સુધી બોલવાનો ચાર નવ્વા છત્રીસ છત્રીસ ઓગણચાલીસ માંથી છત્રીસ બાદ કરો સામે અહીંયા છ ની આગળ મૂકો તો કેટલા થયા છત્રીસ ચાર નો છત્રીસ સુધી બોલો ચાર નવ્વા છત્રીસ એટલે અહીંયા આવશે નવ્વાણું છેદ સો નવ્વાણું ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો નીચે છે સો બે શૂન્યવાળી સંખ્યા એટલે કે દશાંશ અને સતાંશ તો દશાંશ અને સતાંશ બે અંકોની આગળ પોઈન્ટ મૂકવાનું અને તેની આગળ શૂન્ય જીરો પોઈન્ટ કાઢી નાખીએ એટલે વધશે કેટલા દૂર કર્યું અંકો છે એટલે સતાંશ ભાગાકાર ગુણાકાર કરીશું પાંચ નો વ્યસ્ત એક પંચમાંશ હવે આપણે એસી ને પાંચ વડે ભાગીશું એટલે સોર પંચ્યા એસી સોર છેદ સો સોર ને આપણે સતાંશમાં ફેરવીશું દશાંશ અપૂર્ણાંકમાં લખીશું તો નીચે છે સતાંશ એટલે કેટલા અંકોની આગળ પોઈન્ટ મૂકવાનું બે અંકોની આગળ એક અને બે બંનેની આગળ પોઈન્ટ મૂકેના એની આગળ શૂન્ય જીરો પોઈન્ટ સોળ દાખલા નંબર બે શોધો અહીં આપણે ભાગાકાર કરવાનો છે દશાંશ સંખ્યાનો દસ વડે ભાગાકાર કરવાનો છે દરેક દાખલામાં તો દશાંશ સંખ્યાનો દસ વડે ભાગાકાર કેવી રીતે કરીશું જોઈએ આપણે ચાર પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ આઠમાંથી માંથી આપણે દશાંશ નો દૂર કરીશું એટલે બંને સંખ્યા ભેગી કરી દઈએ અડતાલીસ દશાંશ દૂર કર્યું એટલે છેદમાં કેટલા થશે તો અહીંથી પોઈન્ટ કાઢી દઈએ એટલે છેદમાં લખાશે દસ કે પોઈન્ટ પછી એક જ અંક આપેલ છે માટે છેદમાં આવશે દસ ભાગાકારની પ્રક્રિયાનું આપણે ગુણાકાર કરીશું અને દસ જે છે એ પૂર્ણાંક સંખ્યા છે તો એના છેદમાં કેટલા ગણાશે આના છેદમાં ગણાશે એક તો એનો આપણે વ્યસ્ત ભાગાકારનો ગુણાકાર કર્યું એટલે દસનો વ્યસ્ત થશે દસ અંશમાંથી આવશે છેદમાં અને એક છેદમાંથી જશે અંશમાં હવે આપણે અહીંયા જોઈએ આગળ તો અહીં આપણે છેદ ઉડાડીશું નહીં બરાબર તો સીધો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ અડતાલીસ એકા અડતાલીસ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ દસ ગુણ્યા દસ દસે દાન સો હવે આપણે જે અડતાલીસ શતાંશ થયા એને દશાંશ અપૂર્ણાંકમાં તો રૂપાંતર કરી દઈશું અડતાલીસ છેદમાં સો તો કેટલા અંકોની આગળ પોઈન્ટ મૂકવું પડશે તો સો એટલે કે સતાંશ છે તો જમણી બાજુથી બે અંકો ગણીને આગળ પોઈન્ટ મૂકવાનું એક અને બે જો છેદમાં દસ આવે સો આવે કે હજાર આવે પણ એમાં જેટલા શૂન્ય આવે ને એટલા અંકો જમણી બાજુથી ગણીને એની આગળ પોઈન્ટ મૂકવાનું અહીં બે શૂન્ય છે તો આપણે એક અને બે અંકો ગણીને તેની આગળ પોઈન્ટ મૂકી દઈશું પાંચસો પચીસ ભાગ્યા દસ તો અહીંથી દશાંશ ચિહ્ન દૂર કરીએ તો પાંચસો પચીસ છેદમાં પોઈન્ટ પછી પાંચ એક જ અંક હતો એટલે છેદમાં આવશે ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ અહીં આપણને દસ આપેલા છે તો દસની છેદમાં એક ગણાશે હવે તેનું આપણે વ્યસ્ત કરીએ તો એક અને છેદમાં દસ અંશમાંથી છેદમાં આવશે અને છેદની સંખ્યા અંશમાં આવશે હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ અંશનો અંશ સાથે ગુણાકાર પાંચસો પચીસ ભાગ્યા દસ ગુણ્યા દસ એટલે સો તો પાંચસો પચીસમાં આપણે દશાંશમાં ફેરવીશું તો દશાંશમાં ફેરવવા માટે આપણે પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવું પડશે તો એના માટે જુઓ છેદમાં કેટલા આપેલા છે સો સો એટલે કે બે શૂન્ય આપેલા છે તો જમણી બાજુથી બે અંકો આપણે ગણવાના છે એક બે અને તેની આગળ પોઈન્ટ મૂકીશું પાંચ પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ સાત ભાગ્યા દસ તો ઝીરો પોઈન્ટ સાતનું આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો સાત દશાંશ ભાગાકારની ક્રિયાનો ગુણાકાર કરીએ અને આ દસ જે છે તેના છેદમાં એક ગણાશે હવે વિદ્યાર્થીઓએ આગળના દાખલામાં ધ્યાન રાખવાનું કે જે પુરાણા સંખ્યા હોય તેના છેદમાં હંમેશા એક ગણાશે જેનું આપણે હવેથી ડાયરેક્ટ વ્યસ્ત કરીશું એકની છેદમાં દસ અંશનો અંશ સાથે ગુણાકાર સાત છેદમાં દસ નો દસ સાથે ગુણાકાર એટલે સો તો સાત

અને તેની આગળ પોઈન્ટ એક પોઈન્ટ કાઢી દઈએ એટલે ત્રણસો એકત્રીસ અને પોઈન્ટ દૂર કર્યું એની અસર થશે નીચે દસ આવશે ભાગાકાર ગુણાકારમાં રૂપાંતર કરીએ એટલે દસ ના થશે વ્યસ્ત એક દશાંશ હવે આપણે સો ત્રણસો અપૂર્ણાંકમાં રૂપાંતર કરી દઈશું તો છેદમાં સતાંશ સો આપેલા છે સોમાં બે શૂન્ય છે એટલે જમણી બાજુથી બે અંકો ગણીને આગળ પોઈન્ટ મૂકીએ એક અને બે એની આગળ પોઈન્ટ એટલે અહીંયા ત્રણ પોઈન્ટ એકત્રીસ આપણો જવાબ મળશે હવે જો ઉપરના જે દાખલા હતા એમાં આપણે કોઈ પણ દશંશનો અન્ય પૂર્ણાંક સાથે ગુણાકાર કરતા હતા તો જ્યારે પૂર્ણાંક અંક સાથે ગુણાકાર કરીએ ને તો આપણે અહીંયા છેદ રહેશે પણ જ્યારે આપણે દશાંશનો દસ સાથે ગુણાકાર કરીએ ત્યારે આપણે છેદ ઉડાડીશું નહીં કેમકે જો અહીંયા તમે છેદ ઉડાડીશો પાંચસો પચીસ ભાગે દસ ભાગે દસ તો છેદ ઉડે અવયવ પાડીને છેદ ઉડાડી શકાશે પણ જેનાથી આપણો આગળનો દાખલો થોડો અઘરો થઈ જશે એટલે કે આપણે દાખલાને સહેલો જ રાખવાનો છે અઘરો બનાવવાનો નથી જેના માટે આપણે જ્યારે તમે કોઈપણ દશાંશ સંખ્યાનો દસ વડે ભાગાકાર કરો ત્યારે આપણે દશાશિહ્ન દૂર કરીને છેદમાં દસ મૂકીશું ભાગાકારનો ગુણાકાર કરીને પાછળની સંખ્યા વ્યસ્ત કરીશું પણ અહીંયા છેદ ઉડાડીશું નહીં જેથી આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો અને પછી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે જેટલી સંખ્યાની આગળ આગળ મૂકવાના હોય રાખવું સો કે વડે આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણે અહીંયા છેદ ઉડાડવાના નથી પાંચ બસો બોતેર ત્રેવીસ દસ તો અહીંથી આપણે દશાંશ દૂર કરીએ એટલે બંને સંખ્યા ભેગી થશે સત્યાવીસ બે તેવીસ સત્યાવીસ હજાર બસો ત્રેવીસ છેદમાં પોઈન્ટ પછી બે અંકો આપેલા છે એટલે એમાં સો શતાંશ થશે દસનું વ્યસ્ત કરીએ એકની છેદમાં દસ હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું સત્યાવીસ હજાર બસો ત્રેવીસ ગુણ્યા એક તો જવાબ આવશે સત્યાવીસ હજાર બસો ત્રેવીસ છેદમાં દસ સો નો દસ સાથે ગુણાકાર તો સો નો દસ સાથે ગુણાકાર એટલે સો અને દસ નું એક શૂન્ય બંને અંકોના શૂન્ય ભેગા કરી દેવાના એટલે બંનેના ગુણાકાર થઈ જાય હવે આપણે જોઈએ તો સત્યાવીસ બસો ત્રેવીસ અને છેદમાં કેટલા છે એક હજાર એક હજાર એટલે કે સહસ્ત્રાંશ તો એક હજારમાં કેટલા શૂન્ય છે એક હજારમાં ત્રણ શૂન્ય છે તો જમણી બાજુથી ત્રણ સંખો સંખ્યા ગણીને એની આગળ પોઈન્ટ મૂકો અહીંયા દશાંશ શતાંશ સહસ્ત્રાંશ ત્રણ શૂન્ય આપેલા છે તો એક બે ત્રણ ત્રણ અંકો ગણ્યા અને એની આગળ પોઈન્ટ સત્યાવીસ પોઈન્ટ બસો તેવીસ આ આપણો જવાબ એકદમ સહેલા દાખલા છે જીરો પોઈન્ટ છપ્પન ભાગ્યા દસ તો અહીંથી પોઈન્ટ દૂર કરી એટલે છપ્પન છેદમાં આવશે સો સો કેમ મૂક્યા તો આપણે અહીંયા પોઈન્ટ પછી બે અંકો આપેલા છે માટે નીચે સો મૂક્યા ભાગાકારનું ગુણાકાર દસ નો વ્યસ્ત એકની છેદમાં દસ કાતો દસની છેદમાં એક મૂકી દો અને પછી દાખલામાં જ્યાં દસ હોય તો વાંધો નહીં તો આ રીતે એક લખી દો નીચે અને પછી એનો વ્યસ્ત કરો તો સરળતાથી આવડી જશે હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર છપ્પનનો એક સાથે ગુણાકાર છપ્પન સો નો અને દસ નો ગુણાકાર તો બંનેના ભેગા કરાંશ કેટલા શૂન્ય છે એક બે ત્રણ જમણી જમણીથી ત્રણ અંકો ગણીને આગળ પોઈન્ટ મૂકો તો જમણીથી આપણે ગણીએ એક અને બે બે જ અંકો આપેલા છે તો હવે શું કરવું તો હવે વધારાના શૂન મૂકો એક્સ્ટ્રા અહીંયા સુન મૂકવાના ડાબા ભાગમાં પાછળ ક્યાંય મૂકવા નહીં જેથી સંખ્યાનું મૂલ્ય વધી જશે તો દાખલો ખોટો આવશે જો આને વંચાય છપ્પન પાંચસો સાહીઠ થઈ જાય તો જવાબ ખોટો ત્રણ અંકો થઈ ગયા એની આગળ પોઈન્ટ પોઈન્ટની આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા નથી ત્યાં પણ શૂન્ય ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ તો અહીંથી ચિહ્ન આપણે દૂર કરીશું એટલે ત્રણસો સત્તાણું છેદમાં આવશે સો એક એટલે ત્રણસો સત્તાણું અંશ નો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર સો ગુણ્યા દસ એટલે એક હજાર હવે ત્રણસો જેને આપણે દશાશ ગુણાંકમાં રૂપાંતર કરીશું છેદમાં આપેલા છે એક હજાર એક હજારમાં છે ત્રણ શૂન્ય તો જમણી બાજુ થી ત્રણ એક બે ત્રણ દાખલા સાત ભાગ્યા સો તો અહિયાં આપણે દસંચિ દૂર કરીશું આ બે સાત તો એને સત્યાવીસ છેદમાં કેટલા મૂકવા પડશે પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે એટલે કે સો અંશમાંથી છેદમાં હવે અંશનો અંશ સાથે ગુણાકાર આપણે મેં હમણાં જ કીધું આગળ કે અહીંયા આપણે છેદ ઉડાડીશું નહીં સત્યાવીસ ગુણ્યા એક એટલે સત્યાવીસ છેદમાં દસ ગુણ્યા સો તો દસ અને ગુણ્યા સો

જીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા સો ત્રણ છેદમાં રૂપાંતર કરીએ સોની છે એકની છેદમાં સો અંશનો અંશ સાથે ગુણાકાર ત્રણ એકા ત્રણ છેદનો છેદ સાથે ગુણાકાર દસ ગુણ્યા સો એટલે એક હજાર દસ અને સો બંનેના એક બે ત્રણ શૂન્ય ભેગા કરી દઈએ આપણે અહીંયા ત્રણ એક બે ત્રણ ત્રણ શૂન્ય છે તો જમણીથી ત્રણ અંકો ગણીને પોઈન્ટ મૂકવાનો પણ આપણી જોડે તો એક જ અંક છે ત્રણ એકલો જ તો એની આગળ બીજા બે શૂન્ય મૂકીને એની આગળ પોઈન્ટ અને પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય જીરો પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા સો તો ઇઠ્યોતેર છેદમાં કેટલા આવશે પોઈન્ટ દૂર કરીએ એટલે એક અને બે અંકો આપેલા છે એટલે છેદમાં બે શૂન્યવાળી સંખ્યા સો ભાગાકારનું ગુણાકાર કર્યું સોની છેદમાં એક ગણીને આપણે તેનો વ્યસ્ત કરીએ તો એકની છેદમાં સો

તો એના માટે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી છેદમાં કેટલા છે એક બે ત્રણ ચાર અંકો થઈ ગયા પોઈન્ટ જીરો ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સો તો પોઈન્ટ આપણે દૂર કરીશું એટલે ચારસો એકની છેદમાં સો હવે અંશ નો અંશ સાથે ગુણાકાર ચાર હજાર ત્રણસો છવ્વીસ છેદ માં દસ નો સો સાથે ગુણાકાર એટલે એક અને બે ત્રણ શૂન્ય આવશે છેદમાં એક હજાર ચાર હજાર ત્રણસો છવ્વીસ છેદમાં માં એક હજારમાં ત્રણ શૂન્ય છે એક અંક આપેલો છે એટલે છેદમાં દસ ભાગાકારનો ગુણાકાર સ્વાની છેદમાં એક ગણીને તેનો વ્યસ્ત થશે એક સતાંશ હવે અંશનો અંશ સાથે ગુણાકાર બસો છત્રીસ ગુણ્યા એક એટલે બસો છત્રીસ અને છેદનો છેદ સાથે ગુણાકાર એટલે 10 100 એટલે 1000 સોરી આ શૂન્ય નહીં ગણાય આ શૂન્ય નહીં આવે અહીંયા ત્રણ જ શૂન્ય આવશે 236 હવે છેદમાં ત્રણ શૂન્ય છે એટલે જમણેથી ત્રણ અંકો ગણો 1 2 3 જેની આગળ પોઈન્ટ અને આગળ શૂન્ય 98.53 ભાગ્યા 100 તો 98.53 માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 9853 સો નવ હજાર એક તો નવ હજાર આઠસો ત્રેપન અને છેદમાં સો ગુણ્યા સો તો બંનેના કુલ શૂન્ય થશે ચાર બે શૂન્ય અને બે શૂન્ય એટલે ચાર શૂન્ય તો અઠાણું પોઈન્ટ ત્રેપન જેમાં છેદમાં માં ચાર શૂન્ય છે એટલે ચાર અંકો ગણીને આપણે એક બે ત્રણ ચાર પોઈન્ટ જીરો તો અહીં આપણે સ્વધે બે પોઈન્ટ સાતના ના દાખલા નંબર એક બે ત્રણ શીખ્યા તો આ ત્રણ દાખલા વિદ્યાર્થીઓ હોમવર્કમાં ગણિતના ચોપડામાં ગણવાના છે પ્રણામ